हलवा करम नो हूँ नरसयो, मुझने तो वैष्णव वाला रे। हरिजन थी जे अंतर गणशे, तेना फेरा फोगट ठाला रे। बोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर बोले नमः शिवाय। सागर जाने के सुकाई गयो छे। चो तरफ अन्याय ने अत्याचार छे। हवे युगे युगे आवानु वचन भगवान पाड़े तो सारू। साधु थई अने भगवान नी करुणा मां शंका धरवी न जोईए। गोविंदे गोवर्धन टचली आंगली तो तोड़ियो ज हतो। ए अखिल ब्रह्मांड नो सर्जनहार छे। ए साचू, पण गुरुजी आ बधी घटनाओ तो द्वापर युग नी छे। अत्यारे आपणे हळहळता कड़ीकाळ मां जीवीए छीए। प्रभुने ने काळ ने शू नातो, ए तो सर्व काळे सर्व समये निरंजन निराकार ने निर्विकारी छे। गुरुजी तमारी वाणी हमेशा सत्यवाणी रही छे। શું સાચે જ પ્રભુજી તેના ભક્તોને સદા સર્વદા મદદ કરવા હાજરાજુર થાય છે? ગીતામાં ભગવાન જે ભાખી ગયા છે એ પરિત્રાણાય સાધુનામ, એ વચન આપનાર ભગવાન યુગે યુગે તેના સાચા ભક્તોની વહારે આવે જ છે। તેના સાક્ષી છે ભક્ત પ્રહલાદનો ઇતિહાસ, કૌરવ પાંડવોનો ઇતિહાસ અને ભક્ત કવિ નરસિંહ મહેતાનો ઇતિહાસ। ગુરુજી આપના મુખેથી સંત સુરા સૂફી ઓલિયા અને પીર ફકીરોની વાતો સાંભળી ધન્યતા અનુભવાય છે। આજે આપ નરસિંહ મહેતાની વાત વિગતે કરો ને। મારા મત મુજબ નરસિંહ મહેતા પ્રજ્ઞા પુરુષ છે। એમણે ક્યાંય સીધો ઉપદેશ નથી આપ્યો। તે કહેતા સૂર્ય બનીને રહો, આપ મેળે પ્રકાશ ચો તરફ પથરાઈ રહેશે। નાગર પરિવારમાં જન્મીને શૈવ ધર્મી હોવા છતાં તે જીવન પર્યંત શ્રી કૃષ્ણના ઉપાસક રહ્યા। અતિ કષ્ટમય સાંસારિક જીવન છતાં સત્ય શ્રદ્ધા અને ભક્તિનો સાથ ન છોડનાર પરમ વૈષ્ણવ નરસિંહ મહેતાના જીવનમાં બાળપણથી જ ચમત્કારો થવા લાગ્યા। 8 વર્ષની વય સુધી નરસિંહ મહેતા મૂંગા હતા। મૂંગા હતા તો ગુરુજી એમને વાચા કેમ કરતા આવી? એક વખત તેમના ગામે એક મહાત્મા પધાર્યા। નરસિંહ મહેતાના દાદીમાં જયકુંવર દાદી બાળ નરસિંહને લઈ એ મહાત્મા પાસે પહોંચી ગયા। રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ।
ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો. વાહ, હરે નામ સબસે મીઠા, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, સબ હરે નામ મેં મશગુલ થે, બેટા તુમ ક્યું નહીં ગાતે થે, ભક્તિ માર્ગી બનો બચ્ચા. મહાત્મા, આ મારો પૌત્ર જન્મ્યો ત્યારથી મૂંગો છે, ને આપે આશીર્વાદ તો ભક્તિ માર્ગ નો આપ્યો. માં, માનવ કે લીએ ભક્તિ માર્ગી બનને કે આશીર્વાદ સે બઢકર અન્ય કોઈ આશીર્વાદ નહીં. સ્વર્ગ એવમ વૈકુંઠ સે ભી ભગવત ભક્તિ કો ધર્મ શાસ્ત્રો ને શ્રેષ્ઠ કહી હૈ. પણ મહાત્મા, ઈ વાચા વગર પ્રભુ ના ગુણ કેમ ગાય? અબ ભક્તિ માર્ગી બનને કે આશીર્વાદ દે હી દિયે હૈ તો લાજ રખને વાલા ભી શ્રી હરિ હી હૈ. સાધુ કી વાણી વિફલ જાય તો ઉસકી સાધુતા કો લાંછન લગે. આવ બચ્ચા મેરે સમીપ આવ. ક્યા નામ હૈ? નરસી. બધા તેને નરસિંહ રામ કે નરસૈયો કહે છે. ઇસકે માતા પિતા? એ તો પરધામ સિધાવ્યા. પિતા કા નામ? કૃષ્ણ દામોદર દાસ. માતા કા નામ? લક્ષ્મી ગૌર. રાધે કૃષ્ણ. માતા પિતા દોનો કે નામ એસે હૈ કે જિસકે સ્મરણ માત્ર સે પાપ ધુલ જાય. એસે માં બાપ કા બાલક ગૂંગા રહ નહીં સકતા. મહાત્મા, આઠ આઠ વર્ષ થયા, આવના ઉચ્ચાર સિવાય કશું બોલતો નથી, તમે કૃપા કરો. માં, અપાહિજ કો પર્વત ચઢાને કી ઓર ગૂંગે કો બોલતે કરને કી શક્તિ તો પરમ કૃપાલુ પરમાત્મા કે હાથ હૈ. એજ પરમાત્મા ની આપ સમીપ છો, માટે આપ જ કૃપા કરો. ઠીક હૈ માં, મેરે કૃષ્ણ કન્હૈયા સે પ્રાર્થના કરતા હું. બોલો બેટા. રાધે કૃષ્ણ. નરસિંહ રામ બોલો બેટા. રાધે કૃષ્ણ. હે હાટકેશ્વર મહાદેવ, મહેર કરજે દાદા. નરસિંહ, મહાત્માને જવાબ વાળ બેટા, સાધુ મહાત્માઓને જવાબ ન આપીએ તો દોષ પડે બેટા. બચ્ચા, ઇતના પાવન નામ રાધે કૃષ્ણ, તુજે અચ્છા નહીં લગતા બેટા? બોલો બેટા, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. બોલો. હા, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હા, બોલો બેટા, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, કૃષ્ણ, રાધે કૃષ્ણ, કૃષ્ણ, રાધે કૃષ્ણ. બોલો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. જય હાટકેશ્વર. જય હાટકેશ્વર. ભંસીધર, દુરિત ગૌરી, જુઓ નરસિંહ ને વાચા આવી ગઈ. હે, નરસિંહ બોલી શકે છે? બા, તમે બેસી જાઓ, ફરક માં ક્યાંક પડશો. રાધે કૃષ્ણ મોટા ભાઈ. ભાભી, રાધે કૃષ્ણ. અરે દાદી માં, કૃપા નાથે કૃપા કરી, નરસિંહ કેવું મીઠું બોલે છે. રાધે કૃષ્ણ મારા ભાઈ, રાધે કૃષ્ણ. આજ એના મા બાપ જીવતા હોત તો કેવા રાજી થાત. મોટી બા, એમ કેમ બોલો છો? અમે એનું ધ્યાન નથી રાખતા. અરે હવે તમે જાઓ ને કંસાર મૂકો, આ નરસિંહ બોલતો થયો છે. હવે તમે એને વર્ષો ને તો એ બાને ફરિયાદ કરી શકશે. વડી છે તો એના ભલા માટે. હવે બોલતો થયો છે તો ભણવા ગણવા મોકલજો, નહીં તો આમ જ મફતના રોટલા તોડશે. હા બંસીધર, આજ મારા શરીરથી ઘણો બધો બોજ ઉતર્યો. હવે જીવન લીલા સંકેલાઈ જાય તોય દુઃખ નથી. દાદીમાં, તમે નહીં હોવ તો મારું શું થશે? અરે ભાઈ નરસિંહ, હું છું ને, અને દાદીમાં તો હજુ ઘણું જીવવાના છે. મારા નાથ,
મારા બે પોતરા પર તારી દયા વરસાવતો રહેજે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. આમ પ્રભુ કૃપાથી નરસિંહ મહેતા બોલતા થયા. 9 વર્ષની ઉંમરમાં જ તેમણે કૃષ્ણ ભક્તિ ભરી. તેઓ કપાળે બાવા જેવું તિલક કરી રાધે કૃષ્ણ કરતા તાળીઓ વગાડતા નાચતા. જૂનાગઢમાં જ્ઞાતિના લોકો કહેવા લાગ્યા કે નરસિંહ કપાળે ત્રિપુંડ, રુદ્રાક્ષની માળા અને પિતાંબર પહેરવાને બદલે બાવો બનીને નાચે કૂદે છે. આવું તે કઈ નાગરને શોભે? આ બધું તેમના ભાભીને બિલકુલ ન ગમતું. તે બંસીધરને ફરિયાદ કરતા કે નરસિંહ મંદિરો વાળે છે, ભીખ માગીને બાવાઓને જમાડે છે, હું આવું નહીં ચલાવી લઉં. સુંડલો એક ખાય છે ને પાછો રાધે કૃષ્ણ કરતો ચાલ્યો જાય છે. બંસીધરે નરસિંહને સમજાવી સંસ્કૃત પાઠશાળામાં ભણવા મોકલ્યા, પણ ત્યાં તેમનું ચિત્ત ભણવામાં ન લાગતું. ત્યાં પણ કાગળમાં તે રાધે કૃષ્ણ લખે રાખતા. સમયનું ચક્ર ફરતું રહ્યું. દાદીમાના કહેવાથી મોટા ભાઈ બંસીધરે નરસિંહ મહેતાના લગ્ન કરાવી આપ્યા, પણ સંસારમાં તેમનો જીવ ન લાગતો. શામળશા અને કુંવરબાઈ નામના બે બાળકો થયા. દાદીમાના પરલોક સિધાવ્યા પછી ઘરમાં ભાભીનો કંકાસ વધી ગયો, અને છતાં નરસિંહ તો પરોઢિયે ઉઠી પ્રભાત્યું ગાય અને હરિને ખુશ કરતા. પ્રયાસ કરી જોયો, પણ પૂર્વ જન્મના સંસ્કાર એમનામાં એટલા પ્રબળ છે કે દુનિયાની કોઈ શક્તિ એમને પ્રભુ ભક્તિમાંથી વાળી શકે તેમ નથી. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. નરસિંહ,
આટલું બધું ઘાસ એક સાથે લાવવાની શી જરૂર? મોટા ભાઈ, આપણા ઘોડા સારો ઘાસ વાઢીને લાવ્યો છું. પણ તારે ઘાસ વાઢવા જવાની શી જરૂર છે? આ મજૂરીનો દેખાડો કરી મને ભૂંડી ચીતરવી છે નાકમાં. કઈ વાંધો નહીં, બહારથી આવીએ ત્યારે ઘરમાં થોડી શાંતિ રાખવી. શાંતિ ક્યાંથી રાખું? આ ચાર ચાલ જીવ માથે પડ્યા છે. નરસિંહને કઈ કામ ધંધે જવું નથી ને બધા એને મફત ખાવું છે. મોટા બાપા, મને ક્યાંક નોકરીએ રખાવી દો. મોટા બાપા, હું ને મારી માં આખો દિવસ કચરા પોતા વાસણ ને રાંધવાનું કામ કરીએ છીએ. અલી, ખોટું બોલેશ? આખો દી હું ઢસેડો કરું છું. હું શું કરું મોટા ભાઈ? રાધે કૃષ્ણના જાપ સિવાય મને ક્યાંય ગોઠતું નથી. સત્સંગમાં બેસવા સિવાય ક્યાંય બેસવું ગમતું નથી. પણ નરસિંહ, ઉપાર્જન કર્યા વગર સંસાર કેમ ચાલે ભાઈ? જો આ રાજના ભંડારનો હિસાબ છે એ જોઈ કેમ થાય એ શીખી લે, પછી હું તને મારી સાથે જ નોકરીમાં લઈ જઈશ. લ્યો હવે અમને થાળી પીરસો. મોટા બાપુ, મોટા બા હમણાં હમણાં મેણા ટોણા બહુ મારે છે. કુંવર દીકરી, એમને વડીલ સમજી રંજ ન કરવો બેટા. બાપુ, અમે તો સહન કરી લઈએ છીએ, પણ મારા બા રડ્યા કરે છે. ચિંતા ન કરો, પ્રભુ બધું થાળે પાડશે. નરસિંહ, ઉના ગામેથી શ્રીરંગ મહેતાના દીકરા વસંતરાયનું માગું કુંવરબાઈ માટે આવ્યું હતું. મેં તો હા પાડી દીધી છે. હવે જો તું રજા આપે તો લગ્નનું નક્કી કરું. આ અઠવાડિયે જ તેઓ લગ્ન કરાવી આપવા માટે દબાણ કરે છે. ઓહ, કુંવરબાઈ લગ્ન જેવડી થઈ ગઈ. રાધે કૃષ્ણ, મારો હરે કરે સાચું. કરો કંકુના મોટા ભાઈ. ભાગ્યવાન, અન્નનો અનાદર ન કરાય. હા, આ લોટ ગુંદી ગુંદી હાથ તૂટી જાય છે. બાબી, રોટલી તો સાવ ટાઢી છે, ચવાતી નથી. આજે કમાઈ લાવે છે તે કઈ બોલતા નથી ને તમને આવા લવારા સૂજે છે? આવો ને તેવો ને ન ભાવે તો હાલતા થાવ, કમાવાની ત્રેવડ ન હોય ને તો ઘાસે ખાઈ લેવાય. હા સારું, અમને અમારો હરી લઈ જશે ત્યાં ચાલ્યા જઈશું. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. મોટા ભાઈ, એમને રોકો, એ ક્યાં જાય છે? કોઈ નહીં રોકે, ભૂખ લાગશે એટલે આ ફૂડો આવી જશે. પણ મોટા બા, મારા બાપુ. મૂંગી રે, જા તુઈ જાય એની પાછળ. ક્યાં લગણા નોકરિયાત માણસ ઉપર ભાર વધાર્યા કરશો? કે પછી અમારા વાંજિયાપણા પર નજર છે તમારી? આ તમે શું બોલો છો? ચાલો બા, આપણે પણ જતા રહીએ. તમે બધા ભેગા થઈ મને મારી નાખો અને પછી જેને જ્યાં જવું હોય ત્યાં જજો. પહેલા મને સ્મશાન ભેળો કરો. જાઓ કહું છું, અંદર જાઓ ઘરમાં, હું નરસિંહને બોલાવી લાવું. હે નીલકંઠ મહાદેવ, મારા વાલ સોયા બાળકો અને પત્નીને મૂકી આપને શરણે આવ્યો છું. હે મહાદેવ, તમે સહાય નહીં કરો, દર્શન નહીં આપો ત્યાં સુધી હું અન્ન કે જળ કશું જ લઈશ નહીં, અહીંથી ખસીશ નહીં, અહીં જ મરીશ. મારે કંઈ ધન, ઐશ્વર્ય, સત્તા, રાજ, જાગીર, હીરા, મોતી કે સોનું જોઈતા નથી. હું તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માંગુ છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વીરા, તમારા ભાઈને જોયા? ના ભાભી, ઘણા દિવસથી જોયા નથી, નહીતર તો અહીંથી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરતા નીકળે ખરા. હા, આજે 7-7 દિવસ થયા એમનો કાંઈ પતો નથી. વત્સ, આખો ઓહ
हर हर महादेव। प्रभु आप पधार्या। मागो हवे, तमारे जे मागू होय ते मागो। भगवान भगवान आप अंतर्यामी छो, आपनी इच्छा एज मारी इच्छा। हूँ तमने सर्व पदों मा शिखर सरखू अभय पद आपू छू, चालो मारी साथे श्री कृष्ण ना दर्शन कराओ। धामनी द्वारका नगरी श्री कृष्ण महाराज रमी रहा छे। प्रभु मारे भगवान श्री कृष्ण ना महाराज ना दर्शन करवा छे, मने तो कशु नथी देखातो। वत्स आ मशाल पकड़ो, बधु ज दृश्यमान। डोले के सूर्य चंद्र पृथ्वी था मेरे लोल के कांजीर में गोपियों संग महाराज के राधा जी सुख काजे ओढार वरण नित्य रमे रे लोल के कांजी रमे धारी के जुजवे रूप अनंत बासे रे लोल
કે કાંજી રમે હે કાંજી રમે ગોપીઓ સંગ મહારાજ કે રાધાજી સંગે રમે રે લોલ એક એક ગોપી ને એક એક કાન કે તાલી ના અંબર ઝૂમે રે લો કાંજી રમે ગોપીઓ સંગ મહારાજ કે રાધાજી સંગે રમે રે લોલ કે એક એક ગોપી ને એક એક કાન કે તાલે એ ના અંબર ઝૂમે રે લોલ કાંજી રમે ગોપીઓ સંગ મહારાજ કે રાધાજી સંગે રમે રે લોલ કાંજી રમે જન્મ કે પ્રેમ નો પ્યાલો પિયો નરસૈયા હરી રસ પિયો હે નરસૈયા જન્મ કે નરસિંહરામ નરસિંહરામ હા મારા નાથ હાથ સરગી ગયો તમને પીડા ન થઈ જ્યાં શ્રી કૃષ્ણની લીલારૂપ અમૃતનું પાન થતું હોય ત્યાં વળી દૈહિક કષ્ટ ઉપજતા હશે ખરા વત્સ જે માગવું હોય તે માગો આપના દર્શન પામ્યો હવે શું માગો હરે મારું શરણ પામનાર તમામ ઋણ અને કર્મોમાંથી મુક્ત બની જાય છે તમે જાઓ અધૂરા કાર્યો પૂરા કરો મારી પૂજા સમજી અને પૂરા કરો લ્યો અકડતાળ માળા મુકુટ અને પિતાંબર અકડતાળ દ્વારા કેદારો ગાશો ત્યારે હું હાજર થઈશ અને તમારા અટકેલા કાર્યો પૂર્ણ કરીશ મેં ગીતામાં કહ્યું છે ને અનન્યાશ્ચિંતયંતો માં યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભ્યુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ ભલે ભગવાન આપનો આદેશ શિરોમાન્ય રજા આપો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા બંસીધરભાઈ માણેક બેન નરસિંહ મહેતા આવી રહ્યા છે હે મારો ભાઈ આવી ગયો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ શ્યામળ શાહ ભગવાને આપણી આરતા સાંભળી હાય હાય આ નરસિંહને શું થયું માથે મોર પીછવાડું મુગટ ને હાથમાં કડતાલ ને માળા ને આવા ગાંડા કા કાઢે રાધે કૃષ્ણ મોટા ભાઈ બાબે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ભાઈ પાય લાગુ બાપુજી રાધે કૃષ્ણ અરે
માણેક મહેતી તમે રડો છો અને દીકરી કુંવરબાઈ ક્યાં છે? એને સાસરે વડાવી ન વડાવત તો વેવાઈ લગ્ન ફોક કરવાનું કહેતા હતા. તમારી રાહ જોત તો રહે તાકી જિંદગી કુંવારી. તે સારું કર્યું. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. નરસિંહ, આ વેશ કાં બદલ્યો? હું શ્રી કૃષ્ણના પરમ ધામમાં જઈને આવું છું મોટા ભાઈ. આ અમૂલ્ય વસ્તુઓ સ્વયં ભગવાને મને આપી છે. હે મારા નામ, તને લાખ લાખ વંદન. હવે મુંગાર્યો, જીવતા માણસને ભગવાનના દર્શન થાય. આપની પાસે હું અસત્ય વધુ હશે, પણ નાગરના દીકરાને આ વરણાગી પહેરવેશ ન શોભે. ઉથારી નાખ ભાઈ, નાગરી નાથ જોશે ને તો મારી આબરૂ જશે. મોટા ભાઈ, હવે આ અમૂલ્ય વસ્તુઓ છોડવી સંભવ નથી. તો ઘર છોડીને જવું પડશે. હરિ રસ ગાવા ને જે મળે એ ખાવા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. અરે રે, ઘણા દિવસે આવ્યા છે, પાછી એની એ વડવેટ. માં બાપુ, ચાલો આપણે અહીંથી જતા રહીએ. વાતું કરવી છે. આ વેશે હું નરસિંહને ઘરમાં નહીં રહેવા દઉં. એ તમે કાઈ કા બોલતા નથી? મારો હરિ કરે સાચો. ભલે, લ્યો આ ચાલ્યો. રાધે ચાલો મહેતી, ચાલ દીકરા શામળશા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. નાથ, હવે ક્યાં જઈશું? મહેતી, દીનાનાથ પર વિશ્વાસ નથી? એ સૌ સારા વાના કરશે. ભગતજી, રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. આપના માટે મકાન તૈયાર છે, આપ ત્યાં પધારો. પણ ભગત, પછી તમે ક્યાં જશો? મારું પોતાનું મકાન અલગ છે. આપની કૃષ્ણ ભક્તિ મને ગમી છે. કૃષ્ણ ભગવાન મારા પણ આરાધ્ય દેવ છે. ચાલો, પ્રભુ રાખે એમ રહીએ. દીકરા અનુસ્વર, એ અનુસ્વર, એ ઊંટ સુવા સિવાય કાંઈ ધંધો છે કે નહીં? હે હાટકેશ્વર દાદા, હું નાગર જ્ઞાતિનો વડો. નાત આખી મને વિદ્વાન માને છે, ને મારે ઘેર આવો ઉઠિયાણ કાં આપ્યો? આની ચિંતામાં ને ચિંતામાં આની માં ઉગલી ગઈ. અનુસ્વર, એ બેટા અનુસ્વર, જલ્દી ઉઠ, મહેમાન આવવાના છે. હમણાં વડનગરના દીવાન મદન મહેતાએ મોકલેલ પુરોહિત પધારશે. દીવાનની દીકરી રતનબાઈના વેવિશાળ માટે મુહૂર્ત ત્યાં એમને પસંદ નથી પડ્યા. આજે હું તારી વાત કરવાનો છું. તારે લગ્ન નથી કરવા? આટલું બધું બળબળ કરવા કરતા છેલ્લું વાક્ય જ બોલ્યા હોત તો હું ક્યાં નોય ઉઠી નાય ધોય વરરાજો થઈ હાજર થઈ ગયો હોત બાપુ. આ તું બધા શબ્દો પર મીંડા લગાવીને બોલવાનું ક્યારે બંધ કરીશ? એને મીંડા ન કહેવાય, અનુસ્વર કહેવાય. એટલે તો પ્રદ્યુમ્નમાંથી તારું નામ અનુસ્વર પડી ગયું છે. જા, જટ તૈયાર થઈ જા, પુરોહિતજી આવ્યા જ સમજ. તે મારે ક્યાં નામું છે? ગયો એવો આવ્યો સમજો. ઉતાવળ હોય તો દિગંબર વેશે આવું. અનુસ્વર મૂંગો માર. સારંગધરજી, જય હાટકેશ્વર. જય હાટકેશ્વર. પધારો પુરોહિતજી, પધારો, જલપાન કરો. ના, હું પાન ખાતો નથી. જૂનાગઢમાં નાગરોની મોટી નાચ છે. વડનગરના દીવાન મદન મહેતાની ગુણવાન દીકરી રતનબાઈ માટે મૂર્તિઓ ગોતવામાં તમે મદદ કરો છો, એ અમારા ધનભાગ છે. ગઈકાલે તમે સૂચવેલ ઘરો પર હું જઈ આવ્યો, પણ હજુ સુધી એક પણ છોકરો યોગ્ય લાગ્યો નથી. બસ હવે તમે મદદ કરો. અરે, એ તો મારી ફરજ છે. મારા ધ્યાનમાં જેટલા સંસ્કારી અને સારા મૂર્તિયા છે તેમને ઇજન પાઠવેલ છે. છોકરાઓને મેં અહીં જ તેડાવ્યા છે. જય હાટકેશ્વર. પુરોહિતજી, તમે તો બહુ વહેલા આવ્યા.
મને કપડા એ બદલવા ન દીધા. મારો પુત્ર અનુસ્વર. અચ્છા અચ્છા, દીકરા અનુસ્વર શું કરસ તું? દાડી આ ફાંકું છું, આદત છે મને. લ્યો તમે ફાંકશો. મજાક કરવાની ટેવ છે. બહુ સારો કવિ છે, પદોની રચના કરે છે. હું બીજા મૃત્યુને તેડતો આવું, ત્યાં સુધી તમે એની સાથે વાતો કરો. તો પછી એકાદ પદ સંભળાવ બેટા. એમ તો સાંભળો. આ મારા બાપુ હમણાં ગયા ને, આ મારા બાપુ જૂનાગઢ ના મોટા ડાકુ છે. પ્રભુ માફ કરે એને, એ આ જમાનાના હલાકુ છે. હે પ્રભુ, લે બે લીટી સાંભળી ત્યાં પ્રભુ યાદ આવી ગયા. આખી કવિતા સાંભળી ક્યાંક પ્રભુના પ્યારા ના થઈ જતા. લ્યો દાળિયા ફાકો. નહીં કાઈ નહીં, આગળ સાંભળો. જૂનાગઢનો રાજમહેલ મારા દાદાએ લૂંટ્યો હતો, એનો તોતિંગ દરવાજો મારા દાદાથી તૂટ્યો હતો. મારા નાનાએ છાપેલ નકલી સિક્કા આખા ભારતમાં ચાલતા હતા. હજારો ચોર ડાકુ લૂંટારા એમની મહેરબાનીથી નભતા હતા. સંભળાવું ને. મારા કાકા સંત હતા, નકલી સોનું બનાવતા હતા ને સુંદર વિધવાઓને રણી રણી ગળે લગાવતા હતા. મારા મામા મશહૂર હતા વકીલાતમાં, મુકદમો હારી જાય તો નિર્વસ્ત્ર નાચતા અદાલતમાં. હવે મક્તો અરજ છે. આ નાચી જ ને લોકો અનુસ્વર કહે છે, પણ મને સારી રીતે ઓળખનાર મર્દૂત કહે છે. લ્યો હવે તો દાણિયા ફાકો. ભાઈ, તારા બાપુ તો તારા બહુ વખાણ કરતા હતા. એ છે જ હળંગ ખોટા. હું આવડો મોટો ઢંઢો થયો તોય મને મારે છે. હવે દીવાનની દીકરી રતનને કેજો કે રતન, તારા માટે ખારો રત્નાકર મળી ગયો છે. લાવ લાવ, થોડા દાળિયા લાવ. કીધા કુમાર ગધેડે ન ચડે, એ દાળિયા વગર દુનિયા જ નકામી. લ્યો ફાંકો. લ્યો પુરોહિતજી, આ બીજા મૃત્યા પણ આવી ગયા, કરો પસંદ. આપનું શુભ નામ? મારું નામ સુભાષ. કેમ થોથવાઈને બોલો છો? મારા બાપુ કહેતા હતા કે લગ્ન પછી મારી જીભ બરાબર થઈ જશે. આ તો બોગડો છે. આપનું નામ? આપનું શુભ નામ? આપ કઈ પૂછી રહ્યા છો? નામ નામ કામ કામ કઈ નથી, મારી બાએ તૈયાર કરી મોકલ્યો છે. ઓછું સાંભળો છો? ભાંભરો છો? એ બળદ, ભાંભરવાનું બંધ કર, લે દાળિયા રૂપી ચારો ખા. પુરોહિતજી, આ અમારી નાતના પ્રમુખનો દીકરો છે, હોનહાર છે. બાપુ, આને હોનહાર કયો છો ને મને કાયમ પતન દીવાણીઓ કયો છો? લાજતા નથી? અનુસ્વાર મૂંગો માર. તમારું શુભ નામ? ચંદ્રમૌલી. ઓહો, આમાં ન સમજાય એવા અઘરા નામ આપણે શું કામ રાખીએ છીએ? શું ભણો છો તમે? સંસ્કૃત. એકાદ સંસ્કૃત શ્લોક સંભળાવશો? કર્મણ્ય વાધિકારસ્તુ માફલેસુ માફલેસુ આપણા હાથ પાસે ખાસડાનું કઈ ન આવે. સારંગધરજી, દીવાનની દીકરી રતન માટે મને તો એકેય ઠેકાણું પસંદ પડ્યું નથી. મને લાગે છે હું ખાલી હાથે વડનગર પાછો ફરીશ. પુરોહિતજી એમ બોલો માં, મારા વગર રતનનું જતન કોણ કરશે? એ હાલો એ બાડા બોબળાઉ,
ઊભી ના થાવ, આપણે મોઈ દાંડિયા રમીએ. મોઈ દાંડિયા આપણી રાષ્ટ્રીય રમત જાહેર થવાની છે. હાલો ઊભી ના થાવ, હાલો. તમે ભારે કરી લાવ, હવે ભાઠે ભરાવી દઉં. લ્યો હવે હું રજા લઉં. આ પુરોહિતજી, હજુ એક ઘર જોતા જાઓ. અમારે એક નરસિંહ મહેતા છે, ખૂબ સાધન સંપન્ન છે, ધોમ ધોમ સાહેબી છે, એને એક દીકરો છે. ગમે તેને પૂછશો, એ લક્ષાધિપતિનું ઘર તમને બતાવશે. એ ભલે ભલે, છેલ્લું ઘરે જોતો જાઉં છું. લ્યો જય હાટકેશ્વર, જય હાટકેશ્વર. એ નરસૈયો ગામ આખાને ઠગે છે, નાગરોનું નામ બોલે છે, મને દીઠો નથી ગમતો. પુરોહિતજી પાસે એનું અપમાન કરાવું. સંત કરુણા થકી સકળ કારજ સરે, કૃષ્ણ કરુણા થકી કૃષ્ણ ભાસે. ભણે નરસૈયો સત્ય સંત સેવતા, પેરે પેરે પરમ આનંદ થાશે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હું વડનગરના દીવાન મદન મહેતાનો કુળપુરોહિત છું. તેમની પુત્રી માટે યોગ્ય મૂર્તિઓ શોધવા આવ્યો છું. પધારો પધારો, મારા પત્નીએ મને વાત કરી હતી, તમારા દર્શનથી હું કૃતાર્થ થયો. જાણે કે સ્વયં ભગવાન દેહ ધરીને પુરોહિત વેશે અમારા આંગણે પધાર્યા હોય એવો આનંદ થાય છે. વાહ, ઘરનું વાતાવરણ આહલાદક છે. ધૂપ દીપ પુષ્પોની સુગંધ ચોખાઈ અને સાદાઈ મનમોહક છે. મહેતાજી, મારે સૌ પ્રથમ તમારા મંદિરે આવવું જોઈતું હતું. ભલે ભલે, આ મારો દીકરો શામળશા. શું ભણે છે દીકરા? રુદ્રી. એ સિવાય તને કોઈ શ્લોક આવડે છે? હા બોલ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. વાહ, તારો જમણો હાથ બતાવતો બેટા. વાહ, 32 લક્ષણો છે. ભક્તરાજ, તમારા સુપુત્રમાં સર્વ પ્રકારના સામુદ્રિક લક્ષણો જોઈને હું અતિ પ્રસન્ન થયો છું. તમે જો સંમતિ આપો તો હું તમારા પુત્રને નાળિયેર રૂપિયો ઝીલાવી મદન મહેતાની સુપુત્રી રતનનું સગ પણ સાંધી દઉં. ગદગદ કંઠ તવ થઈ ગયો નરસૈયો, પાડ્યું વચન જે દીધું રામા. ઘેર બેઠા જોની વરના માંગા કરે, પુરુષે કોડ તે વચન શું. પુરોહિતજી, તમે તો ભગવાનના મોકલેલા જ આવ્યા છો, ઘેર આવેલ ગંગાને પાછી ઠેલાય. ભગવાનની સાક્ષીએ વરને નારિયેળ ઝીલાવો. લ્યો હવે રજા આપો, મારું કાર્ય સાંગોપાંગ ઉતર્યું. ભલે ત્યારે આવજો પુરોહિતજી. પુરોહિતજી, શ્રીમાન મદન મહેતાને કહેજો, ધન્ય અમ ભાગ્ય જે સગા તમો થયા, અમને મોટા તમે આજ કીધા. રાધે કૃષ્ણ, રાધે. આ દુષ્ટ ભગતડાએ તો ગજબ કરી, એણે પુરોહિત પર જાદુ કે કંઈક મેલું કર્યું. આપણા બધાનું જ નહીં પણ આખાય વડનગરા નાગરોનું અપમાન કર્યું. શું કહો છો મનીષીભાઈ? સાચી વાત છે, પુરોહિતે કરેલું આ સપણ ફોક થવું જ જોઈએ. વડનગર રાજ્યના દીવાનની દીકરી કાંઈ આવા વરણાગીના ઘેર પાણી ભરે? નરસિંહમાં ક્યારે નાગરના લક્ષણ હતા? એ બાવાઓ ભેળો નાચે કૂદે છે. તો હવે શું કરવું છે તે નિર્ણય કરો. સારંગધરજી, તમે દીવાનને કાગળ લખો કે પુરોહિતે રતનનું જ્યાં વેવિસાળ કર્યું છે ને તે ઘર સાવ ભિખારી છે. અરે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગલો તેલી, ક્ષણના પણ વિલંબ વિના આ સગ પણ ફોક કરો. જો મદન મહેતા ન માને તો? તો આપણે સામણના લગ્નમાં કોઈ પણ પ્રકારનો ભાગ ન લેવો. ઓહો, પણ સામણ મારો ભાઈબંધ છે, હું તો એના લગ્નમાં જઈશ. અનુસ્વાર મૂંગો માર. આ તમે બધા વેરી છો વેરી.
નરસૈયાની પ્રાર્થનાથી તમારી જીવન નૈયા તરી જશે, નહીં સમજો તો તમારી પથારી ફરી જશે. ઉભારીઓ એ હું આ બધું નરસિંહ ભગતને કહેતો આવું કે નુગરાઉ નવરા બેઠા નખો જ કાઢે છે. તમારા છોકરા બાડા બોબળા ને મારા જેવા વેમલા હોય તો કોઈ કરે શું? એ ભગવાન, આ તો માણસ છે કે માથાકૂટ? તો ભાઈઓ, ઠરાવ સર્વાનું મતે સમજી મદન મહેતા ને કાગળ રવાના કરી દઉં છું. મંજૂર મંજૂર મંજૂર. શા ખબર છે? અરે પુરોહિત ઊંધું કરીને આવ્યા છે બધું. શું વાત કરો છો સાહેબ, મારી પસંદગી ખોટી હોય જ નહીં. તો પછી આ કાગળ વાંચો ને કહો કે તમે સાચા કે નગરભરના નાગરો સાચા. અરે રે ગોરા, ક્યાં જન્મનું વેર વાળ્યું? એક બાજુ હાથી પર બેસનાર દીવાન ને સામી બાજુ ઢોલકા કૂટી ખાનાર નરસૈયો. આજ પડે શીઘ્ર સવાર દોડાવીને આ વિવાહ ફોક કરી દો. લગ્ન ફોક કર્યા સિવાય આપણી પાસે બીજો રસ્તો પણ નથી. સાહેબ, મેં નક્કી કરેલા વેવિશાળને ફોક કરનાર આ પૃથ્વી પર કોઈ પાક્યો નથી કે પાકશે નહીં. સાંભળી લેજો, આ વિવાહ જો ફોક થશે તો નિશ્ચિત માનજો કે તમારો આ પુરોહિત અગ્નિ પ્રગટાવી આત્મવિલોપન કરશે. પુરોહિતજી શાંત થાવ, બધા ગુસ્સે થઈશું તો પ્રશ્ન હલ નહીં થાય. બેન, નરસિંહ તો કોઈક અલૌકિક પુરુષ છે જેણે દશધા ભક્તિની વાત કરી છે. અવતારી પુરુષ સ્વયં શ્રી રામ પણ લોકનિંદા ન સહી શક્યા ને પોતાની પ્રાણ પ્યારી સહધર્મચારિણી સીતાજી સગર્ભા હતા તો પણ વનમાં મોકલ્યા. લોકોના મોઢે થોડા ઘરણા બંધાય છે. એવી ભક્તિની વાત હું માનવાનો નથી. તો હું એક વચલો રસ્તો બતાવું જેમાં આપની પ્રતિષ્ઠા જળવાય, આપણને કોઈ દોષિત ન ગણીને ધાર્યું નિશાન તકાય. બોલો. પુરોહિતજી, આપણે લગ્ન ફોક નથી કરવા. આપણે નરસૈયાને એક પત્ર લખીએ. હું લખાવું તેમ તમે લખો. લખો, હે ગુણીજન, જે રીતે તમારે એકનો એક પુત્ર છે એ રીતે અમારે પણ સાત નવાઈની દીકરી છે. કહેવત છે કે સોનાથી પીડુશું ને વિવાહથી રૂડુશું. તો તમે મદન મહેતા જેવા અધિષ્ઠિત રાજ્ય સેવકને અને તમારા જેવા ભક્ત શિરોમણીને શોભે એવા સાજન માજન તેમજ સમસ્ત આપણી નાગરી નાથ સાથે વેલેરા આવી પહોંચજો. વાહ વાહ નાગરાણી વાહ! આને કહેવાય લાકડીએ ન ભાંગે ને સાપે મરી જાય. પુરોહિત, તાત્કાલિક પત્ર રવાના કરો. જી સાહેબ. કેમ નાથ, અચાનક વેવડ કેમ બની ગયા? આ પત્ર વાંચો. દાસના પુત્રનું પગરણ આવ્યું, વિવાહ કીધો છે વડનગરમાં હે. આવી કંકોત્રી જાન જોડી જાઉં, દિવસ થોડા રહ્યા જાઉં તાહે. અરે રે, મહાસુદ પાંચના લગ્ન અને એટલા સમયમાં આટલું બધું કેમ થાશે? ચિંતા કરનાર આપણે કોણ ભલા? બેઠો છે મોરારી મારો, મેં તો કાગળ લેતી વખતે જ એના કાને વાત નાખી છે. શેઠ મમ સાંભળો સર્વથી છે ભલો, રાખ વિશ્વાસ તે દેશે આણી. નરસૈયો નાગર રંક છે બાપડો, કરશે સંભાળ પોતાનો જાણી. ઘર કહે કે મને ઉકેલી જો ને વિવાહ કહે કે મને માંડી જો, મારી તો અક્કલ જ કામ નથી કરતી. અનાથનો એકે માણસ સાથે નહીં આવે, સાધુ સાથે જઈશું તો લગ્ન ફોક થશે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. હે ભગવાન, મારા તો સાજને તમે ને માજને તમે. આવડી મોટી જાન લઈને તમારો આ ભક્ત કેમ જાય? જવાબ આપો પ્રભુ, મારા નાથ જવાબ આપો. કહો નરસિંહ, શી વાત છે? પ્રભુ પ્રભુ, આપ અંતર્યામી છો. આ લ્યો, આ વેવાઈનો કાગળ ને દીકરાને પરણાવો. મેં તમને પરમધામમાં વચન આપ્યું છે તે પાળીશ અને આવીશ, પણ તમે જાન
જૂનાગઢના દરવાજાની બહાર કાઢજો. જેવી આજ્ઞા પ્રભુ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હાલો હાલો માણેક મહેતી, કરો જાનની તૈયારી. જોયું જાણે બાવાઓની જાન, નાગરી નાથનું નાક કાપવા નીકળો છે ભગતરો. બાચકા જેટલી જાન લઈને જાય છે, દીવાનના ઘર પાસે કેવી બેહુદી લાગશે. બેહુદા તો આપણે લાગીએ છીએ, પાણોસીની જાનમાં જોડાવું તો જોઈએ ને. અનુસ્વાર મૂંગો મન. મુનિસી ભાઈ, આ ન શોભે. ઘરના પ્રમાણમાં બારસાક હોય તો શોભે ને. સારંગધરજી, આ વખતે નાતના ઉપરી તરીકે તમારે પોતે વડનગર જઈ મદન મહેતાને વાકેફ કરવા જોઈએ. એ વાત સાચી. હું જાનમોર વડનગર પહોંચી જાઉં ને નરસૈયાની ભજેતી કરું. લ્યો રજા આપો. જય હાટકેશ્વર, જય હાટકેશ્વર. એ બાપો, એ ઉમારિયો મને લેતા ન્યો. એ તમારા કાણા કામોનો કોઈક સાક્ષી તો જોશે ને. લ્યો દાળિયા ખાઓ. માણેક મહેતી, જુઓ, ભગવાન સાક્ષાત પોતાના પરિવાર સાથે મારા શામળશાને પરણાવવા આવ્યા છે. બાપુ, ભગવાન તમને હાજરા હજુર થાય છે. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, હા શું શામળશા, દીકરા તું ખરેખર બળભાગી છે. બા, મારા સાસરા પક્ષની આબરૂ જાય એવું તે હરી થવા દે. હા દીકરા. પ્રભુ લાવો, પ્રભુ આપની ચરણરજ મસ્તકે ચડાવી ધન્ય થાઉ. નરસિંહરામ, આંખમાં આંસુ? હર્ષના આંસુ છે પ્રભુ. ચાલો નરસિંહરામ, વડનગર ચાલો. ચાલો પ્રભુ, મારો શામળશા. સાધુડાઓને લઈને દીકરો પરણાવવા આવે છે. દીવાનજી, એને હરિ કીર્તન સિવાય ધંધો નથી. ઘર એનું પોતાનું નથી. એનું મગજ ચસકી જવાથી ભાઈ ભાભીએ ઘરમાંથી કાઢી મૂક્યો છે. નાગર સમાજે પણ તેનો તિરસ્કાર કર્યો છે. પુરોહિતજી, હવે તો લગ્ન ફોક થશે ને. સાહેબ, નરસિંહનું મૂલ્ય આંકવામાં રખ્યા આપણે ભૂલ કરીએ. એની બરોબરીમાં આવે એવો બીજો કોઈ નાગર મેં જોયો નથી. પુરોહિત પર પાખંડી નરસૈયાએ ભૂરકી નાખી છે. એના કરતા આ મારા અનુસ્વર અને તમારી રતનની જોડી કેવી લાગત? કાગણાની સાથે કોયલ વળગિયા જેવી. અનુસ્વર મૂંગો મર. પુરોહિતજી, જાઓ, તમે જ હવે મામલો થાળે પાડો. અમારી એકની એક દીકરીને શું કૂવામાં પધરાવી દઉં? અહીંયા 56 ઉપર ભૂંગળ વાગે ને વરના ઘરમાં જુઓ તો બાર બાર હાથનો વાંસ ફરે. લ્યો, બાવાઓની જાન આવી ગઈ. ચાલો.
સેવન ના ચોક મારે વૃંદા સેવન ના ચોક માને કઈ નાચે છે નટવર લાલ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા ની અમે આવ્યા ને મારી વાલેર માર્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા ને અમે આવ્યા ને મારી વાલેર માર્યા રાસ રે આવેલ આશા હો આટલા બધા જનૈયા કિંમતી વસ્ત્રો અને અલંકારોથી ઓપતી ગર્વિષ્ઠ માનુનીઓ મારા વેવાય તો મારા કરતા પણ ચાર ચાસમી ચડિયાતા છે આ નરસૈયો જરૂર કઈક જાદુ જાણે છે વાહ ભક્ત વાહ સારંગધર તમારા માટે બોલવા જેવું કઈ રહ્યું જ નથી પુરોહિતજી તમે સાચા પડ્યા પધારો 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 ધન્ય ભાગ આપે ટાણું સાચવી લીધું આપ મારા વેવાઈ અરે ના રે ના મદન મહેતાજી હું તો એમનો મુનિમ છું આ છે તમારા વેવાઈ નરસિંહરામ જય ગોપાળ મદન રાયજી જય ગોપાળ માણિક વેવાણ અમે ભાગ્યશાળી છે અને મારી દીકરી રતન પણ ભાગ્યશાળી છે કે જેને તમ સરખા ભક્ત સગા મળ્યા ચાલો કન્યાને લાવીએ મંગળ સમૂહ વીતે એ પેલા ફેરા કરાવીએ ઓહો આમાં માની તો કોઈ નોંધ જ નથી લેતું લાવો શરણાઈ લાવો એ વગાડો ભાઈ વગાડો એ ઢોલ વગાડો સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદશ્રવાઃ સ્વસ્તિ ન પુખા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન રક્ષોરિષ્ઠ નૈમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ સમૂર્તમ શુભલગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નમ શુભમ ભવતુ વાહ વર કન્યાની જોડી તો જાણે કૃષ્ણ પુત્ર પ્રદ્યુમ્ન ને રતિ જોઈ લો બાપુ રજા આપો રજા છે દીકરી સાસુ સસરાની મર્યાદા રાખજો ને પતિના પડ્યા બોલ જીલજો જાઓ દીકરી જાઓ બા યાદ કરશો ને અરે મારી દીકરી પ્રત્યેક પળ તું યાદ આવીશ બેટા નાગરનાથમાં આવો વિવાહ થયો નથી કે થશે નહીં નરસિંહ મહેતાએ તો અશક્યને શક્ય કરી બતાવ્યું નરસિંહના પ્રતાપે આ મદન મહેતો અવની ઉપર અમર થઈ ગયો દીકરી ચાલો ભાભી મહેતાજી મારું કામ હવે પૂરું થયું હવે રજા આપો પધારો ત્રિભુવનના નાથ સૌરાષ્ટ્રના અકિંચન નાગર ઉપર ભારે કૃપા કરી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બા ભાઈના અને ભાભીના રૂપ જોયા કેમ ના હોય કુંવરબાઈ એને સ્વયં ભગવાને આશીર્વાદ આપ્યા છે માં માટે પુત્ર પુત્રવધૂને સત્કારવાની પણ એક જ વાર આવે છે હો બા હા દીકરી લ્યો હવે બંને તમારા બાપુના આશીર્વાદ લઈ લો કેમ ખસી ગયા બાપુ આશીર્વાદ આપો બાપુજી મારા ભાઈ ભાભીને આશીર્વાદ આપો અરે તમારી આંખોમાં આંસુ અચાનક કેમ આવું પરિવર્તન આવ્યું બાપુજી મારી કઈ ભૂલ થઈ સાંભળી શકશો નાથ તમે આવું દિલમાં દાહ ઉત્પન્ન કરે એવું કા બોલો મહેતી કુંવરબાઈ રતન
मैं श्री हरि पासे श्यामल शाहनु मृत्यु मांग्यु छे। बस थोड़ी क्षणों में श्यामल शाह मारा श्यामलाना शरणे थशे। ना हाँ तो अनर्थ कहवाय, मारा एक ना एक पुत्र नु मृत्यु मांग्यु अने ते पण कोट भरी नववधु ना आग मंडाणे। बापू मने मने कई थाई छे, कशु सूझतु नथी, चक्कर जेवू थाई छे। श्यामल शाह बापू तमारी इच्छा ने आधीन बनू छे। बाय मारा वीरा, बाय श्यामल शाह मारा लाल। पिताजी मने तमारी चरण रज लेवा दियो, इन्हें मोक्ष अपावशे। राधे कृष्ण, राधे कृष्ण। बापूजी मैं इमने हजु सरखा जोया ही नथी, बे वात परवा तो देवी थी, मारो गुनो शु के मने अम एकाएक विधवा बनावी। बेटा रतन नियति नो स्वीकार करो। मने थयु मारा बाळकोना बाळको अभक्त बने, अवैष्णव बने, तो तेथी मैं भगवान पासे निर्वंश रहवानु माग्यो। पण वैष्णवताना गुमान में हूँ भान भूल्यो नु तेने परलावानी भूल करी बैठो। हूँ वैष्णव नथी, साचा वैष्णव तो तमे त्रणे छो। वैष्णव होवानो तो मारो मिथ्या गर्व छे। हे दीनानाथ, श्यामल मारो भाई। श्यामल शाह तारी घरडी माने मुकी ने क्या जाश मारा पे। मारा पुत्र पाछळ कोई आंसू ना खेरवशो, एने आंसू ना आर्ग्य न होय। जुओ एने तो मारा श्यामला गिरधारीए पोतानी बाहु पास मां लई हृदयासने बेसाड्यो। जुओ કરીને આવે છે, મોઢા પર કેવું તેજ છે, ઈ આપણા વાઇસમાં ભજન ગાવા આવશે। કાકા તમે જ ભગત આયરે વાત કરો। રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ। એ જય શ્રી કૃષ્ણ મેતાજી। જય શ્રી કૃષ્ણ। અમે તમારા ભગત સહી, અમારી અસુતોની એક અરજ છે। તમે તો હરિના જન છો, અછૂત કોઈ છે જ નહીં। અછૂત તો એ છે जीवता नर ते तो सब समा जानवा, जेहनु चित नहीं कृष्ण साथे। बोलो, खचकाया वगर बोलो। मेताजी अमारो पर कृपा करो ने अमारा वाइस मा आवी ने कीर्तन करो। अमारा पाप धोयालो भगत जी, अमारा जन्म मरण ना पेरा मटाड़ियालो। अरे 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 रेवा दो, हूँ तो पामर जीव। सांभळो, रोहिदास भगत अछूत हता, છતાંય એમનું નારિયળ ગંગાજીએ જળની અંદર સ્ત્રી રૂપ ધરીને હાથો હાથ લીધું હતું। પધારશો ને ભગત, મારો હરિ કરે એ સાચું। ભલે, હું પ્રસાદ લઈને આવું છું। પ્રભુ અમારે કંઈ પૂજાપો કે ધૂપદીપ એવું કંઈ લાવવાનું હોય તો? તુલસી એ જ પૂજાપો, તમારી ભક્તિ જ સર્વોપરી છે। ભારે કૃપા કીધી। રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ। કેમ કટાણે સૂતા છો? નાથ, મારો શામળ મને બહુ યાદ આવે છે, હું એની વાટે વાટ। એવું ન બોલો, અરે તમને તો ભારે જ્વર છે। એ તો સ્મશાનમાં સાથે આવશે। તો પછી આ પામરનું અહીં કોણ? તમારી વિદાય વસમી લાગે મહેતી। વૈષ્ણવ થઈને આવા નબળા શબ્દો કાં બોલો? મારી વૈષ્ણવતા જાળવનારા સાચવનારા તમે જ છો મહેતી,
તમારા વિના મારી વૈષ્ણવતા ભાંગી પડે. તમે રતનબાઈને પિયરે મોકલી આપ્યા, નહીતર એ તમારી સેવા જરૂર કરત. તમારા જ શબ્દો છે નાથ, કે નામ એનું નાશ છે જ. આજ 11 છે, આજે હરિજન વાસમાં ભજન માટેનું ઈજન છે, પણ તમને આમ મૂકી મને ભજન ગાવા નહીં ગમે. મહેતી, હું તમારા આવવાની રાહ જોઈશ, તમારા દર્શનનું સુખ પામી પછી વિદાય લઈશ. તમ તમારે જાઓ. મહેતી, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. હું વળતી વખતે ઔષધ લેતો આવીશ. હો શ્રી કૃષ્ણ મહારાજની જય બોલાવો. શ્રી કૃષ્ણ મહારાજની જય. દૈન ભગત, તમારી ભક્તિને કડી કાળમાં તમે ભગવાન બનીને આવ્યા છો. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. હું તો પામર જીવ છું. ભાઈઓ, હવે નિર્ણય તમારે કરવાનો છે. મેં તો મેલું ઉપાડનારાઓના વાસમાં જઈ ભજન કરી આવ્યો. કરજુક છે કરજુક. હવે નરસિંહ આપણી વર્ણનો નથી રહ્યો. આ તો નાલાયકીની હદ કહેવાય. એમને નાદ મારો, નાદ મારો, નાદ મારો. એ સાંભળો, એને નાતબાર કરશો તો આપણું જીવન મુશ્કેલ થઈ જશે. અરે શાનું જીવવું મુશ્કેલ થઈ જશે? અનુસ્વાર, આ હું મૂંગો મરીશ ને તો તમે બધા એ ભરેલ પેટે મરશો. અનુસ્વાર, મજાક નું ટાણું નથી. મજાક નથી કરતો,
મહેતાજી ને નાત બાર મૂકશું તો બધા મેલું ઉપાડનારા હડતાલ કરવાના છે, એવું એમણે નક્કી કરી રાખ્યું છે. પછી જાજરૂ કોણ ઉપાડશે? ને જાજરૂ ઉપાડવા નહીં આવે તો હાજતે ક્યાં જશું? હા, એ વિચારવા જેવું ખરું સારંગધરજી. અરે એ લોકોને જીવવું નથી, મેલું તો એમણે ઉપાડવા આવવું જ પડશે. જો ના આવે તો શું થાય ખબર છે? સાંભળો, મેલું ઉપાડનારની આજકાલ હડતાલ છે ને બિચારી ઉચ્ચવર્ણ કોમના બુરા હાલ છે. કાળ ચક્રએ સાબિત કરી દીધું હાજતે જવું એ મોટી બબાલ છે. બહુ લાગી છે તોય દબાવી ઊભા છે બાપુજી, લાંબા શ્વાસ લે છે ને બહુ બુરા હાલ છે. પેટ પકડીને ફરી રહ્યા છે ગોરજી, જાણે કે ધોતિયામાં ખૂબ જ માલ છે. બસ 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 સારંગધરજી, તમે આના પર લગામ રાખો. અનુસ્વર મૂંગો માર, અત્યારે મને મૂંગો કરી દ્યો, લાગશે ને ને ખુલ્લામાં જવું પડશે તઈ ખબર પડશે. એ લ્યો આ આવ્યા મહેતાજી. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. મહેતા, હરિજન વાસમાં ભજન ગાવા જવાય? કેમ ન જવાય, તેઓ પણ મનુષ્ય છે, આપણો અને તેમનો સર્જનહાર એક જ છે, એમનામાં ભગવાનનો વાસ છે. પણ તમને આવી કુમતી કેમ કરતા સુજી? અરે ભાઈ, એમનો ભક્તિભાવ જોઈને સૌનું મેલું ઉપાડનારા મારે મન પવિત્ર ઋષિ સમા છે, એમનો આદર સૌએ કરવું જ જોઈએ. મહેતા, નાથ તમને હુકમ કરે છે કે હવે કદીએ ત્યાં ભજન ગાવા ન જવું. એ અસંભવ છે. તો આજથી તમે નાથ બાર છો, કોઈ તમારા ઘરનું પાણી પીશે નહીં કે પાસે નહીં, સારા માઠા પ્રસંગે કોઈ તમારે ત્યાં નહીં આવે. જેવી તમારા સૌની ઈચ્છા, મારો હરિ કરે એ સાચું. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. ઓહ, હવે તો હાજત નહીં લાગી હોય તો એ ભ્રમ ત્યાં કરશે. લાગી છે, મને લાગી છે. એ હાલો, એ હું તો જાઉં છું હો. કરતો આવું, વધારે વધારે દાળિયા ખાવાથી આવું થાય. ઓહ, આવી ગયા નાથ. હા, તમારા માટે ઔષધ લાવ્યો છું. હવે મોટા ગામત્રા કરવાની રજા. અરે રે રે, એવું ન બોલો મેતી. હવે મારું કોણ? હવે ફૂલના હાર ને નૈવેદ્ય સમયસર કોણ લાવશે? નાની ઉંમરે ઘરચોડું ઓઢી તમારે ઘેર આવીતી, પછી મૈયર કદી ગઈ જ નથી. પણ આજ સદાને માટે જાઉં છું પ્રભુ પાસે પ્રાર્થના કે ભવો ભવ આપ જ મારા પતિ હો. મારાથી જાણીએ અજાણીએ દુઃખ લાગ્યું હોય તો માફ કરી દો. માફ તને મહેતી, માફ. અપરાધી તો હું છું, તમે તો સદા મને શાંતિ અર્પી છે. લાવો નાથ, તમારી ચરણે રજ લેવા દો. રાધે કૃષ્ણ નાથ, રાધે કૃષ્ણ. બસ, મને એકલો મૂકી જાઓ છો? ઉભા રહ્યો, હું ગંગા જળ લાવું. તમારે આજ અગિયારસનો ઉપવાસ છે તો મારે છે, પણ ફરાળ શાનું કરશો? હા, મારો એક નવો સાડલો છે, એ વેચી નાખજો. મહેતી, ને ફરાળ લેતા આવજો, હું મરી જઈશ પછી એ કોના કામમાં આવવાનું હતો. બસ બસ બસ, બોલો નહીં. લ્યો ગંગા જળ લ્યો. નાથ, એક વિનંતી છે. બોલો બોલો મહેતી, બોલો. કુંવરબાઈના સીમંત પ્રસંગે સ્વયં તમે ઉના પહોંચજો. ભલે. ને એક મનોરથ છે. હા, કે કોઈ નાગરની પુત્રીને સીમંત સમયે મામેરું નથી હોય ને, એવું મામેરું મારી કુંવરબાઈનું કરજો. જીવનની પહેલી ને છેલ્લી આરાધના તમારા ચરણે છે. બહેતી, તમારી એ ઈચ્છા પૂર્ણ કરવા હું પુરુષોત્તમ ભગવાનને વિનવીશ. લ્યો, મારી આંખ પર હાથ મૂકો. મહેતી, લ્યો. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. હે ત્રિભુવનપતિ,
એને તમારા ધામમાં વાસ આપજો. દેહ છે જૂઠડી, કરમ છે જૂઠડા, પીણ ભંજન તારું નામ સાચું. ફરી ફરી વર્ણવું શ્રી હરિ તુજને, પતિત પાવન તારું નામ સાચું. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. તમે બધા મારા આંગણે આવ્યા, મારા અહોભાગ્ય. સારંગધરજી, સારા માઠા પ્રસંગે નાતર શોભે. એ આ સારો પ્રસંગ નથી, મારી દાદીનું કારજ છે. શું ઠોકમ ટોક કરો છો? એટલે તો સુખ પાવની અને કઠ બનાવ્યા છે. એટલે શું? એટલે કઢી ખીચડી. જોકે મને રેશમ પટ્ટીનું શાક બહુ ભાવે. ના સમજ્યા? ડુંગળીનું શાક બહુ ભાવે. એ બાપો, આ નરસિંહ ભગતને કેમ નથી તેણાવ્યા? અનુસ્વાર મૂંગો માર. એ હરિજનો સાથે એ ખાય પીવે છે ને એટલે. હા, ઈ તો શું, એના ઘરનું પાણી એ ન ખપે. લ્યો નાથભાઈઓ, હરિહરનો સાથ દ્યો. હર હર મહાદેવ. અરે આશુ, મારી પડખે અંતે જ ક્યાંથી આવ્યો? એ એ આખો જા, આખો જા. ચાલો ભાઈ ચાલો, ગંગાજળ લાવો. વડીલો, મારી વાત સાંભળો. આ તમે નરસૈયા ને હરિજન વાસ માં ભજન ગાવા બદલ નાતમાર મૂક્યા ને, એનું પરિણામ છે. તો એ ક્યાં આખા છે? જલ્દી તળી લાવો, હું જ તેડતો આવું. નરસિંહ જાદુગર છે, જાદુગર. એનો કઈક રસ્તો કરવો જ પડશે. જાદુગર નથી, સાચા ભક્ત છે. એને તમે દુઈવા, તેથી આ દેવી પ્રકોપ થયો છે. પણ ભક્ત કવિ આવશે? એ તો સંત પુરુષ છે, મારા બાપુ જેવા ઈર્ષાળો નથી. અનુસ્વાર મૂંગો માર. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. અરે ભક્તરાજ, તમારા વિરોધીઓમાં કેમ આવ્યા? મને કોઈ પ્રત્યે રંજ કે પૂર્વગ્રહ નથી. તમે સૌ મારી વંદના સ્વીકારો. નરસિંહ ભગત પંગતે બેસો ને અમને આ મુસીબતનો માર્ગ બતાવો ભાઈ સાહેબ. ચાલ, મારો હરિ કરે એ સાચું. અરે વાહ, બધા હરિજનો અદ્રશ્ય થઈ ગયા. ભગત, તમારા પગલા ધન્ય છે. ભાઈઓ, હવે તો માનો છો ને કે ઈશ્વર સર્જિત બધા માનવો સમાન જ છે, પછી એ અંત્ય જ હો કે સ્વર્ણ હો. બોલો, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ ભગત. જય શ્રી કૃષ્ણ. આ તમારી જ વાત જોતો ઊભો તો. કઈ કામ પડ્યું ભગત? હું નાનો માણ, તમારી કણે કેમ વાત કરું? અરે પણ તમે ક્યાં અજાણા છો? બોલો, શું વાત છે? કાલ મારી બેનનું આણું છે. મા બાપ તો મરી ગયા છે, લેવા દેવા હું જ સૌ. જો આણાનો પ્રસંગ નહીં હસવાય ને તો બેનને એની હાવું જીવવા નહીં દે. ભગત, 60 રૂપિયાની જરૂર છે. ઓહ, પણ શામજી, મારા ભાઈ, મારી પાસે કંઈ દ્રવ્ય નથી, તમને શું આપું? બાપજી, આ હામે ધરીધર શેઠ છે ને, એ ઉધાર આલે છે. એમણે કીધું કે જામીન વગર સિક્કા ન મળે. ભગત, તમે જામીન થઈ જાઓ. હા હા, હાલો હાલો, ધરણીધર શેઠ પાસે જઈએ. હા,
પણ બાપજી, સિક્કા પાસા આપવાની મારી ત્રેવડ જ નથી, તમ જેવા ભગત કણે ખોટું નહીં બોલું. સાચા માણસોની વહારે શ્રીહરિ હોય છે. શેઠ મમ સામળો સર્વથી છે ભલો, રાખ વિશ્વાસ તે દેશે આણો. નરસૈયો નાગર રંક છે બાપડો, કરશે સંભાળ પોતાનું જાણે. આવો આવો ભગત, નરસિંહ ભગત આવો. રાધે કૃષ્ણ. દરનીધર શેઠ, આ શામજીને હું ઓળખું છું, એને 60 રૂપિયાની જરૂર છે, આપશો? હું પાછા આપી દઈશ. ક્યાંથી આપી જશો ભગત? અમે તો 16 વલું સોનું હોય એની જોડે જ વ્યવહાર રાખીએ. દરનીધરજી, મારા વચન પર રૂપિયા આપો. હા, વચન ઉપર આપું, પણ વચન લખી આપો તો. તમારો કેદારો રાગ મને માંડી આપો. જ્યાં સુધી મારા ઉછીના રૂપિયા તમે પાછા ન આપી જાઓ, ત્યાં સુધી તમારે કેદારો રાગ ગાવો નહીં. રાગ યાદ આવે એટલે મારા રૂપિયા યાદ આવે. કેદારો રાગ તો મારા પ્રભુને અતિ પ્રિય છે. એ સાંભળીને તો એ ક્ષીર સાગરમાં પોઢે છે અને પ્રભાતે જાગે છે. રાધાજી અને શ્રી કૃષ્ણ મારો આ રાગ જમુનાજીના કાંઠે ઉભા રહી સાંભળે છે. તમારી પાસે દ્રવ્ય નથી. નરસિંહ ભગત, આ ગરીબ તમારે આશરે છે બાપજી. ઠીક ત્યારે જેમ તમે કહો તેમ બસ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. શામજીએ કીધું કે હું નરસિંહ ભગતને તેડતો આવું, એટલે મેં આ લખત કરી રાખ્યું છે. સાંભળો, હું નરસિંહરામ કૃષ્ણ દામોદર દાસ નાગર, રહેવાસી જૂનાગઢ, તે શેઠ ધરણીધરને આ લખતથી લખી આપું છું કે હું તમારી પાસેથી શહેનશાહ હુમાયુની આજ્ઞાથી રા માંડલિક દ્વારા પડાતા ચાંદીના સિક્કા 60 ઉછીના લઈ જાઉં છું, અને તે માટે મારો કેદારો રાગ ગીરો મૂકતો જાઉં છું. જ્યાં સુધી તમને તમારા 60 ચાંદીના સિક્કા પાછા ન આપું, ત્યાં સુધી હું કેદારો ગાઈશ નહીં. આ લખાણ મેં પૂરી સભાનતાથી લખી આપ્યું છે, તે બદલ નીચે મારી સહી કરી છે. લ્યો, કરો સહી ભગત. હા, લાવો શેઠ. લે ભાઈ શ્યામજી, તારી બેનનું આણું સાચવ. બાપજી, બાપજી તમે મારા માટે ભગવાન છો. અરે ભાઈ, 60 રૂપિયામાં તો તે મને ભગવાન બનાવી દીધો. હરિના જન્ને હરિની માળા, વચમાં મારે ન કઈ લેવા ન દેવા. દરણીધર શેઠ, સત્કાર્યના તમે ભાગીદાર છો, પ્રભુ તમારું ભલું કરશે. લ્યો, રજા આપો. ભલે નરસિંહરામ, આવજો. આવજો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. કેસર વિના કહાંજી કસુંબે વેની ના, લોચન વિના ભાવ શું ઊભા કુંજને દ્વાર. વેગે કુંજ પધાર્યા લચકે થઈ ઝપ ઝો, નરસૈયાચો સ્વામી ભલે મળ્યો રંગ તણા બહુરો. જય હાટકેશ્વર. જય હાટકેશ્વર. અરે સારંગધરજી, આજ તો તમે પધાર્યા. તમે તો મોટા ભગત થઈ ગયા, માણસો તમને પૂજવા માંડ્યા છે. તમે તો આવો નહીં એટલે હું સ્વયં આવી ગયો. સારંગધરજી, માણસ માણસ બને તોય પૃથ્વીનું કલ્યાણ થઈ જાય. હું તો પામર જીવ. બોલો, શી સેવા કરું? હું તો તમારા કાને નાતની વાત નાખવા આવ્યો છું. હા, નાત કહે છે કે માણેક મહેતીના મૃત્યુ પછી નરસિંહે નાત જમાડી નથી, તેથી મેતીની સદગતિ થઈ ન કહેવાય. વાત તો તમારી સાચી છે. કુંવરબાઈની બા પાછળ નાગરો જમવા જોઈએ. તો પછી નાતને આંગણે નોતરી કારજ કરો. પણ ઘરમાં તો રાતી પાઈએ નથી. ગમે તેમ કરો મેતા, એમાં ચાલે જ નહીં. ભલે ભલે, મારા હરે હરિહરનો સાદ પડાવશે, હું નાત જમાડીશ. બસ તો હું નોતરું ફેરવાવી દઉં છું કે સૌએ માણેક મેતીના કારજમાં આવવાનું છે. લ્યો, રજા આપો. જય હાટકેશ્વર. જય હાટકેશ્વર. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ.
જય કરણીજીરી, જય હાટકેશ્વર. નાગરોનો ચોરો ક્યાં છે? ક્યાંથી પધારો છો? કોનું કામ છે? મારવાડના રહેવાસી છીએ અને દ્વારકા પગપાળા જઈએ છીએ. માર્ગમાં લૂંટફાટનો ડર છે એટલે અહીંથી દ્વારકાની હુંડી લખાવી છે. હુંડી? નરસિંહને કારજ માટે રૂપિયાની જરૂર છે. ઈ લઈ લેશે ને હુંડી લખી આપશે, પછી રૂપિયા પરત નહીં કરી શકે. ભાઈ, સા વિચારમાં ખોવાઈ ગયા? આ આ આ આ કશું નહીં. આ તમને હુંડી લખી આપે એવા તો અમારે એક જ શેઠ છે, નરસિંહ મહેતા. એમનું ઠેકાણું કહેશો? એ સામે દેખાય તે ઘર સામાન્ય લાગશે, પણ મબલોક નાણું છે, થોડા લોભી છે. દ્વારકામાં તેમની પેઢી ચાલે છે. ઈ ઊંડી લખી આપશે. આપની મોટી કૃપા. જય કરણીજીરી. પધારો. જય હાટકેશ્વર. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત વાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. જય કરણીજીરી. રાધે કૃષ્ણ. પધારો. કોણ છો ભાઈ? ક્યાંથી આવો છો? દ્વારકાના જાત્રાળુ છીએ શેઠ સાહેબ. એક વિનંતી લઈને આવ્યા છીએ. બોલો. તમ જેવા હરિભક્તોની સેવા સદગુણીને મળે ભાઈ. શેઠ, અમારે દ્વારકાની હુંડી તમારી પાસેથી જોઈએ છે. હુંડી? અને તે પણ મારી પાસે? રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હા શેઠજી, બધાએ કહ્યું કે દ્વારકાની હુંડી આપના સિવાય બીજો કોઈ લખતો જ નથી, અમારા પર કૃપા કરો. ભક્તો, તમને કોઈકે ભરમાવ્યા છે? અમેરે વ્યવહારિયા શ્રી રામ નામના. શેઠજી, રામ નામમાં તો આખું ત્રિલોક ભરેલું છે, આપ અમને નિરાશ ન કરો. અરે રસ્તામાં લૂંટાઈ જઈશું તો ક્યાંય ના નહીં રહીએ. લાગે છે મહેતીના કારજ માટે પ્રભુએ જ તમને મોકલ્યા છે. હા, લાવો. કેટલા રૂપિયાની હુંડી લખવાની છે? 700 રૂપિયાની. રાય રણછોડ શામળા શેઠ શ્રી જોગ લખવાનું કે આ સાથે આવેલ યાત્રાળુઓ પાસેથી મેં રૂપિયા 700 લઈ આ હુંડી લખી આપેલ છે, તો આ હુંડી સ્વીકારી તેમને રૂપિયા ગણી આપશો. લિખી તંગ નાગર નરસિંહરામ. લ્યો ભાઈઓ આ હુંડી. હે આભાર શેઠજી, અમારો બોધ હળવો થયો. લ્યો, જય કરણીજીરી. જય કરણીજીરી. હે ગીરધારી, હે ભક્ત વત્સલ, તમારા ભરોસે હુંડી મોકલાવી છે, એને સ્વીકારી ભક્તની લાજ નહીં રાખો તો આપની પ્રતિષ્ઠા ઝંખવાશે. આપ જાણો જ છો કાલે મારી ભાર્યાની પાછળ જ્ઞાતિજનોને જમાડવાના છે, એ કારણે જ મેં આ કૃત્ય કર્યું છે. ભગવાન, ભગવાન દ્રૌપદીના ચીર તમે જ પૂર્યા હતા, પ્રહલાદની જીવન નૈયા તમે જ પાર લગાવી હતી. માત્ર 700 રૂપિયા માટે તમે તમારા દાસને ખોટો સાબિત કરશો? મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. એ રાખી પત પ્રહલાદની,
અને લીધો મનુજ અવતાર, એ થંભ થકી પરગટ ભયા, એ તમે ઉતાર્યા, એ તમે ઉતાર્યા ભૂમિ ભાર રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે. એ રેવા નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર, બેટા બેટી વળાવ્યા એમે તો વળાવી, એમે તો વળાવી ઘર કરી નાર રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. ભાઈઓ આ ચાલી ચાલીને થાકી ગયા, આ કેટલાયને પૂછ્યું, આ સાંભળા શેઠને તો કોઈ ઓળખતું જ નથી. એ જય કર્ણીજીરી, એ ભાઈ કેસો અહીં દ્વારકામાં સાંભળા શેઠની પેઢી ક્યાં છે? સાંભળા શેઠ, આ નામ તો પહેલી વખત સાંભળ્યો, આવી કોઈ પેઢી દ્વારકામાં હોય એવું જાણમાં નથી, તમે આગળ કોકને પૂછો. એ ભાઈ, આ સાંભળા શેઠની પેઢી બતાવશો? સાંભળા શેઠની પેઢી શું કામ છે? અમારી પાસે હુંડી છે, તેમની પેઢીએ વટાવવાની છે. જુઓ ભાઈ, અહીં દ્વારકામાં હું ઘણા વર્ષોથી ધીરધારનો ધંધો કરું છું, સાંભળા શેઠ કે તેમની પેઢી દ્વારકામાં તો નથી, તમને કોઈએ છેતરિયા લાગે છે. મારી સગાઈ તૂટી જશે. ગામમાં જઈ હું શું મોઢું બતાવીશ? ભાઈઓ તમ તમારે જાઓ અને મારા દીકરા દીકરીને કહેજો દીઠા દેવને પહોંચી જાત્રા. હું તો હવે દ્વારકામાં સમાધિ લઈ લઈશ. એ સમાધિ વાળા, આ ભગત રૂપિયા નોતા લેતા તો કે અમારા પર કૃપા કરો. એ મારા ચાડા પાડી લે, પણ એકવાર ગામ પહોંચ પછી તારી સી ભલે થઈ જાય જોજે. આખા ગામે તને હાર પહેરાવીને વળાવ્યો છે ને, રૂપિયો બે રૂપિયા ભાથા પેટા આપ્યા છે ને, એ બધાય તને ખાસડે ખાસડે તોડી નાખશે. આખું ગામ સામયું કરવા એક પગે હશે. શું મોઢું બતાવજો, ખુદ દ્વારકાના જ ભગતે અમને જૂનાગઢમાં લૂંટ્યા. ભાઈઓ તમે કઈ જૂનાગઢના યાત્રાળુને દીઠા? હોવે હોવે, અમે અમે જ છીએ. મારે તમારું કામ નથી, મારે તો જૂનાગઢથી નરસિંહની હુંડી લઈને આવેલા યાત્રાળુનું કામ છે. અમે 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 જાતે પોતે આ રહી હુંડી, તમે સાંભળા શેઠ? હા ભક્તજનો, તમને શોધવામાં મારો દમ નીકળી ગયો. નરસિંહજીને ખબર પડશે કે હુંડી વટાવવામાં તમને તકલીફ પડી તો મારી તો ધૂળ કાઢી નાખશે. કેટલા રૂપિયા આપવાના છે? 700. લો ગણી લો. અરે તમારા પર ભરોસો છે સાહેબ? ભાઈઓ મહેતાજીને જઈને કહેજો
કે આ વાણોતરની કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરે ને મારા જોગી કામ સેવા ચિંતા રહે. અરે આ શેઠ ક્યાં અદ્રશ્ય થઈ ગયા? ભાઈ થેલીમાં સિક્કા તો છે ને? આ તો ચમત્કાર. આપણે ઠાલી ઠાલી નરસિંહ મહેતા પર શંકા કરી. એ આવડા મોટા વેપારી પણ કેવું સાદું જીવન. આપણા અહોભાગ્ય કે આપણી હુંડી એમણે સ્વીકારી. હવે હાલે એ બીજા બોલાવો ઘોડા ગાડી. સ્વયં પ્રભુએ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી. યાત્રીઓએ જૂનાગઢ જઈ નરસિંહ મહેતાને કહ્યું હુંડી સ્વીકારાઈ ગઈ. નરસિંહજી રાધે કૃષ્ણ કહેતા ઝૂમી ઉઠ્યા અને ભગવાનના ચરણોમાં મસ્તક ઢાળી દીધું. બીજા દિવસે માણેક મહેતીના કારજમાં આખી નાત જમી. સારંગધરની આખી બાજી ઊંધી પડી ગઈ. રામ રાખે તેને કોણ ચાખે. સારંગધર સમસમી ઉઠ્યો. તે ગમે તેમ કરી મહેતાજીને નીચું દેખાડવા માંગતો હતો. પ્રભુ એના ભક્તોની પરીક્ષા લેતો જ રહે છે. ગુરુજી, કોઈ નવી મુસીબત મહેતાજીને શિરે આવી હતી? હા, એમની પુત્રી કુંવરબાઈનો સીમંત મુહૂર્ત માઘ સુધી સાતમને રવિવારે નક્કી થયું હતું. એમાં નરસિંહ મહેતાને પધારવા કુંવરબાઈના સાસુ સસરાએ કંકોત્રી મોકલી. કંકોત્રી વાંચી મહેતાજી વિમાસણમાં પડી ગયા. રાત્રે તેમને મોડેથી ઊંઘ આવી. સપનામાં માણેક મહેતીએ આવીને કહ્યું, કેમ આમ હેરાન થઈ ગયા? હિંમત હારી ગયા? શામળા ગિરધારીમાં વિશ્વાસ નથી? જે શ્રી હરિએ ડગલે ને પગલે સાથ આપ્યો, આપણા દીકરાનો વિવાહ કર્યો, હુંડી સ્વીકારી, એને વિસરીને આમ નંખાઈ જાવ એમ કેમ બને? કુંવરબાઈનું મામેરું કરવાનું છે એ શ્રીહરિને નહીં ખબર હોય? ઉઠો ને તમારા પ્રિયજનોને લઈ ઉના જાઓ. પ્રભુ તો હર હંમેશ તમારી સાથે જ હોય છે. ચાલો ઉઠો જો. મને તારી વાતો સાંભળવાનો સમય નથી. આ બા આવ્યા, તેમને વાત કર, હું જાઉં છું. બા, મારા પિતા ગરીબ છે, જ્યારે મારા સસરાને પ્રભુએ અખૂટ ધન દાન આપ્યા છે. કદાચ મારા બાપુ કઈ નહીં લાવ્યા હોય તો એમને ક્ષમા યાચજો. કુંવરબાઈ, સમાજના રીત રિવાજ સાચવવા પડે. એમ સાધુડાવ જોડે નાચવા કૂદવા સિવાય કામ ધંધો ન કરવો એ વ્યાજબી નથી. આ શું કહે છે વહુ? મેં તો કહ્યું તું કે આના બાપને કંકોત્રી નથી મોકલવી, તો રોઈ ધોઈને પોતાના બાપને ધરાર કંકોત્રી મોકલાવી. હવે પાછી ઈ જ ચિંતા કરે છે કે મારા બાપા કર્યાવર નહીં લાવ્યા હોય તો? ભાઈ, મેં પણ કહ્યું તું કે જે માણસ હરિજન વાસમાં રાત દિવસ ગાળતો હોય એને સમાજના વ્યવહારોની શી સમજ હોય? ભગત બનીને છૂટી જવું આસાન છે, પણ સંસારમાં રહેવું અઘરું છે. મારી બાના અવસાન પછી મેં મારા બાપુને જોયા નથી. આ બહાને અમે બાપ દીકરી મળીશું, એમને બોલાવી તમે મોટી કૃપા કીધી. અરે હું એ જ કહેવા આવ્યો છું. આ નરસિંહ મહેતા એમના જેવા જ ભક્તો સાથે આવી પહોંચ્યા છે. આપણા જૂના ઉતારે એમને ઉતરવાની વ્યવસ્થા કરાવી દીધી છે. શું મારા બાપુજી આવી ગયા? અરે જબરી ફજેથી કરતા આવ્યા છે. ગામ વચ્ચેથી ગાતા વગાડતા નીકળ્યા. બધાય કહે શ્રીરંગભાઈના વેવાય છે. અહીં પૂરતું ગાંતન બંધ રાખ્યા હોત તો શું લૂંટાઈ જવાનું હતું. બા, હું મારા બાપાને મળતી આવું? ઊભી રે, મેં પહેરામણી લખાવી રાખી છે, આલે તારા બાપાને દઈ દેજે. પણ બા, મારા બાપુજી પાસે તો હરિ નામ સિવાય કશું નથી. હા રાખ. હા, તારા ભાઈના વિવાહ કેવા ભવ્ય કર્યા હતા તને દેવા જ કઈ નથી. હરિ નામ સિવાય કઈ ન હોય તો જા, તું હાલતી થા ને લેજે એની સાથે હરિ નામ. લે આ કાગળ ને હવે કેજે તારા વૈરાગી બાપાને આ સિવાય જે કઈ કરશો તે તમારી વડાઈ લેખાશે, ને જો કઈ ન હોય તો છાપમાં બે પાણા મુકાવજે. જા હવે. બાપુ! અરે આવ દીકરી આવ. ભગવાને મને સીમંત ના આપ્યો હોત તો સારું થાત. મારા વરણાગી વેળા જોઈને રડવું આવે છે ને બેટા? ના બાપુ ના, રડવું તો એટલા માટે આવે છે કે મારા સાસરિયા તમને હિંગ ગણે છે. બેટા, કીર્તિ ગાન કરતા ટીકા સારી. આજ મારો ભાઈ શામળશા હોત તો? અરે તો મારે દોડા ન કરવા પડત. અંત કાળે તારી બાએ પણ કીધું તું,
નાગરની પુત્રીને સીમન સમયે મામેનું ન થયું હોય એવું મામેનું મારી કુંવરબાઈ કરજો. જીવનની પહેલી અને છેલ્લી આરાધના તમારા ચરણે છે. પણ હે કુંવર, તું જ કે હું તો દીન, તારી માની અંતિમ ઈચ્છા કેમ પૂરી કરું? આલ્યો, મારા સાસુએ કરિયાવરની યાદી મોકલી છે. ઓહ, વાંચી સંભળાવ બેટા. બાપુ, વાંચતાય કમ કમા આવે છે. મારા સાસુ માટે સોનાના તારવાળી 7 સાડીઓ, 7 ચણિયા અને કમખા, બધું જ રેશમનું, 5.25 શેર કંકુ, 1.25 શેર સોપારી, આખા ગામમાં ઘેર ઘેર રેશમી ધોતિયાની પહેરામણી, જેઠ જેઠાણી, દેર દેરાણી, મામા ફોઈના કુટુંબોને ઘરના મોભા પ્રમાણે 5-5 વસ્ત્રોની જોડ, ગોરને મોં માંગી દક્ષિણા, નાના મોટા સૌને સોનાના હાર, દીકરી જમાઈને હીરા માણિક મોતીના સાંકડા, હીરા હેમના કુંડળ, બાજુબંધ દશેર આંગળીએ વેડ પણ જોઈ છે, જમાઈ માટે મોતી મઢલ મોજોડ્યો. બાપુ બાપુ, વાંચતાય લખલોખો છૂટી જાય છે. લાવ, વાંચનાર વાંચશે. તું જા બેટા. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ભક્તો, મામેરાની છાબ લાવો. ભગત, હવે શું થશે? મામેરું કેમ કરતા કરશો? શ્રી હરિનો વિશ્વાસ રાખો, નરસૈયાચો સ્વામી ચોગણું આપશે. લ્યો ભગત, છાબ લઈ લો, છાબ ને ચાલો વેવાઈને ઘેર. જદુનંદન જગપતિ જાદવા, જગ જદુનંદન જગપતિ જાદવા, સાર કર શામળા દીન જાણે, સાર કર શામળા દીન જાણે, આગે અનેક દુઃખ ભાંજિયા દાસના, આગે અનેક દુઃખ ભાંજિયા દાસના, તેણે હું જાચી વિશ્વાસ જાણી, તેણે હું જાચી વિશ્વાસ જાણી, જાગ જદુનંદન જગપતિ જાદવા, જાગ જદુનંદન જગપતિ જાદવા. દામોદર દોશી નામના શેઠી આવ્યા છે અને સાથે જાકમ જોડ મામેરું છે. આવતા વાર લાગી રે કાંઈ અમને, એટલું તમે અમ ક્ષમા કરજો. પધારો પધારો, બિરાજો બિરાજો, સૌ કોઈ બિરાજો. કુંવરબાઈ, દીકરી, અમને આવતા વાર થઈ, આ બધી વસ્તુ લેતા વાર થઈ ને. પણ આપ કોણ છો? મારા પતિ મહેતાજીના મુનિબ છે, જોઈ લેજો હો, તમારી યાદી કરતા સવાયું છે. આ તો અમારી યાદીથી ચોગણું છે.
આ તો જાણે ચમત્કાર! કુંવર, તું તો નસીબવંતી છે. લ્યો, આ છાપમાં કાપડું મૂક્યું અને એના પર મૂક્યા બે પાણા. અરે પણ આ પાણા તો સોનાના છે. પુત્રી, આ તારું કાજ અમો સાધવા આવ્યા આહી નિજ ધામ મેલી. મને ધન્ય ધન્ય કરી દીધી કૃપા નિધિ. હવે રજા લઈએ બેટા. અમારા ગરીબ નાગર ઘર પર પધારી કૃપા કરી. સાચી કૃપા તો તમારા વૈષ્ણવ વેવાયની છે. લ્યો ભગત, રજા આપો. ધન્ય ધન્ય થઈ ગયો. માણેક મહેતીની અંતિમ ઈચ્છા પૂર્ણ થઈ. મહેતી, એ મહેતી, જોશને એ પળમાં પ્રલય કરે ને પળમાં સર્જન. મહેતી મહેતી, સ્વયં દામોદર શેઠે જે મામેરું કર્યું હોય એનો જોટો જગતમાં જળે. હે, લ્યો હવે સૌની રજા લઈએ, સૌનું કલ્યાણ થાય. દામોદર શેઠ, રોકાઈ જાઓ, જલપાન કરીને જજો. દીકરીના ઘરનું જેટલું ઓછું ખવાય એટલું સારું. કલ્યાણ હો. ધન્ય મહેતા નરસિંહને ને ધન્ય તમારી ભક્તિને. બેટા કુંવરભાઈ, તે તો અમને આ અવની ઉપર અમર કરી દીધા. બેટા, લાગે છે જાણે જન્મ જન્મારો તરી ગયા. બાપુ, શ્રી હરિએ આપણી લાજ રાખી. દીકરી, હું તો સદાય ગાઉં છું, ધ્યાન દર કૃષ્ણનું રાખ મન પ્રસન્ન, તું સહાય થાશે નરસૈયાનો સ્વામી. મેતા નરસિંહનો જય. ભગવાન શ્રી કૃષ્ણનો જય. સારંગધર અને અન્ય નાગરિકોએ નરસિંહ મહેતા વિરુદ્ધ ફરિયાદ લખી છે, પણ આધાર પુરાવા વગર માની ન શકાય. નરસિંહ મહેતા હજુ કેમ નથી આવ્યા? મહારાજાધિરાજ, આપનો હુકમ તેમના સુધી પહોંચાડાયેલ છે. એ અલગારી જીવ છે, કોઈ રોકે તો રોકાઈ જાય, ક્યાંક ભજન ગાવા બેસી જાય. તો એમના માટે રાજન્યાય રાહ ન જુએ. સારંગધર, બોલો, તેમની વિરુદ્ધ શા આધાર પુરાવા છે? મહારાજાધિરાજ, એક શું અનેક રજૂ કરું. પણ માય બાપ, નરસિંહ ભગત આવતા જ હશે. ઓ અનુસ્વર મૂંગો માં. મહારાજાધિરાજ, અમે એના થોડા પદો લખી લાવ્યા છીએ જેમાં ભારો ભાર નિર્લજ્જતા છે. આજ્ઞા હોય તો વાંચી સંભળાવું. આજ્ઞા છે. અમૃત એના નયનમાં તે સિંચ્યું ઘનશ્યામ, હું અંગ ભૂલી થઈ ગયેલી કામીએ જગાવ્યો કામ. કસણ જે ચોડી તણી ઉર બડે તૂટી તે, ખે નીલાંબર નવ જાણ્યું કટી થકી ખસ્યું જે. રામ 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 રામ. મહારાજાધિરાજ, એણે લખ્યું છે કે કામા વેગને લીધે છાતી ફૂલીને બાંધેલો બંધ તૂટી ગયો, કમર ઉપરનું લુગડું કોણ જાણે કઈ વખતે ખસી ગયું. ઓ, આવો અર્થ થાય છે આ પદનો? હા, તો કશું નથી મહારાજ, એના દેખાડવાના અને ચાવવાના જુદા દાંત છે. સાંભળો મહારાજાધિરાજ, ઉછંગે લીધી વાલમે અને વિવિધ વિલસ્યો શ્રીહરિ, જેણે ગોવર્ધન કર ધર્યો તેને મેં રાખ્યો ઉર્ધરી. હરિ 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 હરિ. કહે છે કે ગોવર્ધનની જેમ છાતી ઉપર. બસ, રાજ દરબારની આમન્યા રાખો. બાપુ, એ માણસોને ચમત્કારો દેખાડે છે અને પાખંડતાથી સૌને ફસાવે છે. એ બાપો, આ પદ અધૂરા અધૂરા છે. કવિ હું છું, આ પદોમાં ભગત શું કહેવા માંગે છે એ હું જાણું છું. આ બાપુડિયાઓને શું ખબર પડે. અનુસ્વર મૂંગો પર. બાપુ, એ બધું તો ઠીક, પણ એ હરિજન વાસમાં રોજ જાય છે ને ભજન કીર્તન કરે છે. બાય માણસોને ભેળા કરી રાસ રમે છે. મેલી વિદ્યા જાણે છે મહારાજ. ઘરમાં રાતી પાય નથી રાખતો, પણ દીકરાના લગ્નમાં અને દીકરીના મામેરામાં લોક લૂંટ ધન લૂંટાવ્યું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ.
બંધ કરો, શું તાસીરો છે આ? ન્યાય મંદિર માં કોઈ આ રીતે પ્રવેશે? રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ મહારાજ, કણ કણ માં ભગવાન, એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન ન હોય. નરસિંહ ભગત, તમે અશ્લીલ પદોની રચના કરી છે, પ્રેમની જ વાતો કર્યા કરો છો. રાધા કૃષ્ણનું નામ ને પોતાનું કામ, જે હોય તે સાચી વાત કરજો, નહીં તો તમારી ખેર નથી. આ સૃષ્ટિ પ્રેમના લીધે જ ટકી છે. આપ જાણો છો, હું અવશ છું તો બીજી તરફ અભય છું. ત્રીજી તરફ કીર્તન વખતે હું કોઈનો પ્રેરાયેલો પ્રેરાઈ રહું છું. રાસ કે ગરબી વખતે હું સાચે સાચા જ સ્ત્રી ભાવમાં મુકાઈ જાઉં છું. એટલે જ કહું છું, નરસિંહની ભક્તિ નવધા નહીં, દશધા છે. મહારાજ, એ શબ્દોની માયાજાળ ફેલાવી ભલ ભલાને ભૂલ ખવડાવી દે છે. નવધા ભક્તિ હોય, પણ આ દશધા શું છે? આત્મદાન એ નવમી અને દેહદાન દશમી અને પૂર્ણતમ ભક્તિ. કહે છે કે શ્રી કૃષ્ણએ તમને ઘણું આપ્યું છે, શું શું આપ્યું છે? પ્રેમ આપ્યો, ભક્તિ આપી, જ્ઞાન આપ્યું ને ભીડની વચ્ચે સહાય થવાનું વચન પણ આપ્યું છે. મહારાજ, ભગત, તમે 18 વરણ એક કરવા માંડી છે, સાચું છે આ? મહારાજ, આખી સૃષ્ટિ એકમાંથી પ્રગટી છે ને આજે નહીં તો આવતીકાલે એક થઈને રહેવાની છે. તેથી તમે શરૂઆત કરી છે કેમ? મારે મન તો એક જ હતી, એક જ છે અને એક જ રહેશે. પક્ષા પક્ષી ત્યાં નહીં, પરમેશ્વર સમદ્રષ્ટિ ને સર્વ સમાન. પણ રાજના નીતિ નિયમોનું શું? હળવા કરમનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વહલા રે. હરિજનથી જે અંતર ગણશે, તેના ફેરા ફોગટ ઠાલા રે. ઓ, તમને આટલો ભરોસો છે તમારા ભગવાન પર, તો હું આજ્ઞા કરું છું કે તમારી ભક્તિ અને તમારા ભગવાન સાચા હોય તો બધાની વચ્ચે એ ભગવાને તમારા ગળામાં હાર પહેરાવો પડશે, નહીતર સૂર્યના પ્રથમ કિરણે સૂર્ય ચડાવીશ. જેવી રા માંડલિકની આજ્ઞા, પારખા આપીશ. લ્યો, આ મારી વીટી એક હારમાં પરોવી આપણા મંદિરની મૂર્તિને પહેરાવી દો અને મંદિરના બારણાને તાળું મારી દો. જો આ વીટી વાળો હાર ભગવાન નરસિંહ મહેતાને પહેરાવે તો તે નિર્દોષ, નહીતર ફાંસીનો માચડો. મહારાજા ધીરાજ રા માંડલિકનો જય. ચુનાળાના દડીનો જય. એ ભગત, ભગવાનને હાજરા હજુર કરવા તમારા માટે મોટી વાત નથી હો. એ છેણો કેદારો રાગ એટલે હમણાં પ્રભુજી હાકલે હાજર થશે. ના ભાઈ, કેદારો તો મેં ધરણીધર શેઠને ત્યાં ગીરો મૂક્યો છે. મારે કરી આ તમે દે દે બહુ કરો છો હો. ક્યાંક ક્યાંક કંઈક લેવાનું એ રાખતા જાઓ, મને કેદારો ફાવે નહીં, નહીતર હું તો હમણાં લલકારું. પણ હું લલકારું તો ભગવાન આવતા હોય તો એ અર્ધે રસ્તેથી વણી જાય હો. ભગત, ભગત, મોતથી ડર નથી લાગતો? બાય, મૃત્યુ નિશ્ચિત છે. 5-25 વર્ષ વધુ જીવો કે ઓછું જીવો એ મહત્વનું નથી, જેટલું જીવ્યા તે કેવું જીવ્યા એ મહત્વનું છે. ઓહો, મારા જેવાની આરદા પ્રભુ સાંભળે કે કેમ? હે ભગવાન, જે માણસે આખી જિંદગી આપ્યું છે, કશું લીધું નથી, તમને ગમતો રાગ પણ કોકની ભલાઈ માટે કીરો મૂકી દીધો છે, એમની સહાય તમે નહીં કરો તો કોણ કરશે પ્રભુ, કોણ કરશે? કોણ કોણ છે અટાણે? હું નરસિંહ મહેતા. આહો,
આવો આવો ભગત બેસો. ધરણીધર શેઠ, ઋણ મુક્ત થવા આવ્યો છું. લ્યો આ રૂપિયા 60 ગણી લ્યો અને મારો કેદારો મુક્ત કરો. ચોક્કસ, તમારા માટે લખાણ તૈયાર જ છે. એમાં 60 કરતાં વધારે રૂપિયા મૂક્યા છે. એ મને તો ખાતરી જ હતી કે હરિભક્ત વ્યવહારના સાવ સાચા છે. લ્યો ધરણીધર શેઠ, જય ગોપાળ. જય ગોપાળ બાપા, જય ગોપાળ. આ કાગળ મારા રૂપિયા 60 મને રોકડા મળી ગયા છે. તમારો કેદારો રાગ તમને પરત કરું છું. સહી ધરણીધર શેઠ. અરે વાહ, ભગવાન હાજરા હજુર છે. સવાર થાય પહેલા છેડો ભગત, છેડો હૃદયના તાર. પછી રે મોરા એ નાથજી, એ દોષ ચડશે તમને. અને વાલા હારને સારું નવ મારી, એ નવ બાપુ, હજુ સવાર નથી થઈ. ક્ષણ ની પણ કિંમત હોય છે. ફૂલનો હારનો, અરે જે જન જેના મનમાં વસે એનાથી જોયું નારવાય, એ નરસૈયાનો સ્વામી એ આવશે. રાખે વેડાનવા, રાખે વેડાનવા, રાખે કરુણાનિધિ. આજે તો તે હળહળતા કાળમાં મારી ખરી લાજ રાખી. અમૃતના ઓડકાર ખાતી મારી વાણી ભલે હવે મૌનમાં વિલસી રહેતી. જય હરિહરને. મહેતાજી, મહેતાજી મને ક્ષમા કરો. ભગત નંદી મહેતાનો જય. રા ગંગા જડિયા, હું તો સાધુ છું. સાધુની સદાય સૌને ક્ષમા જ હોય છે. હું બીજાને ભરમાવીએ ભરમાયો, તમારો અપરાધી છું મહેતાજી.
મારા માટે તો તમે સૌ આપ્તજનો છો. મહારાજ, આ માણસ ગૂઢ વિદ્યાનો જાણકાર સારંગધર. મહેતાજી, મને માફ કરો. અરે, તમે તો મારા સ્નેહી છો, સૌને માફ છે ભાઈ. સિધાઓ ભક્તરાજ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ભગત નરસિંહ મહેતા મર્તતો. ભગત નરસિંહ મહેતાનો જય. શામળા ગીરધારી, કેટલી વખત મારે સતના પારખા આપવા પડશે? પ્રભુ, હું બોલાવું ને તમે હાજર હજૂર થાવ છો. હવે એકવાર તમે બોલાવો ને હું આવું સદાને માટે. 125,000 કીર્તન કરવાનો નિયમ આજે પૂરો થયેલો માનજો પ્રભુ. લઈ લ્યો પ્રભુ, તમારા બાહુ પાસમાં મને જકડી તમારામાં સમાવી લો પ્રભુ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. નિરાખને ગગન કોણ ઘૂમી રહ્યું તે જ હું, તે જ હું. એ શબ્દ બોલે એ ચરણમાં ઈચ્છો છો મરણ રે અહીંયા કોઈ નથી કૃષ્ણ તો લે આમ નરસિંહ મહેતાનું જીવન બીજા માટે પ્રેરણારૂપ બન્યું. આજે 500 કરતા પણ વધારે વર્ષો વીત્યા તેમના લખેલા પદો પ્રભાત્યા ગુજરાતના ઘેર ઘેર ગવાય છે, સંભળાય છે. એ વાત સાબિત કરે છે કે મહેતાજી આર્ષ દ્રષ્ટિ પામેલા શાશ્વત કવિ છે. ગુરુજી, નરસિંહ મહેતાની વાત સાંભળી ધન્ય થયા. આજના અને આવતીકાલના કપરા કાળમાં જીવન સંગ્રામમાં પરમ વૈષ્ણવ નરસિંહ મહેતાનું જીવન કવન પ્રત્યેક માનવ ઉપર ભગવાન તરફ શ્રદ્ધા પ્રગટાવશે. બોલો નરસિંહ મહેતાનો જય, ભગવાન શ્રી કૃષ્ણનો જય. હે ગોવિંદ બોલો, હરે ગોપાલ બોલો.